માંડવી તાલુકાના તલવાણા ગામે 2.5 કરોડના ખર્ચે રસ્તાનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. માંડવી તાલુકામાં વિકાસની જાણે વણઝાર ફૂટી હોય તેમ, જ્યારથી માંડવી મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા ચૂંટાઈને આવ્યા છે, ત્યારથી માંડવી તાલુકાનો તેમજ મુંદ્રા તાલુકાનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે. વાત કરીએ માંડવી તાલુકાના તલવાણા ગામની, તો તાલુકાના આ ગામે આજે વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તલવાણાથી ફરાદી જોડતા રસ્તાનું આજે ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે 2.5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાનું દરેક સમાજના આગેવાનોએ વિશેષ સન્માન કર્યું હતું. કનુભા જાડેજાએ ખાસ પાઘડી પહેરાવીને બાપુનું વિશેષ સન્માન કર્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તલવાણા ગામના સરપંચ હરીશિંહ જાડેજા, સુરેશ સંગાર વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના આગેવાન વસંત પોલડિયાએ પણ ધારાસભ્યની સારી કામગીરીને બિરદાવતા ધારાસભ્યનું વિશેષ સન્માન કર્યું હતું. આ પ્રસંગે આપણા દેશની સરહદે દુશ્મનોનો સામનો કરનારા ગામના શહીદ જવાન હરદીપસિંહને સૌએ યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિક્રમસિંહ જાડેજા, જાડેજા કનુભા, અરવિંદસિંહ જાડેજા, ફરાદી હિરેન ગઢવી, ચિરાગ ડોડિયા, અજીતસિંહ રાઠોડ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજુભા જાડેજા અને સુરેશ સંગારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને ભાજપની ગતિશીલ કામગીરીને આજે ગામડાઓમાં થઈ રહી છે, તલવાણા ગામના વિકાસમાં હંમેશા ભાજપ પાર્ટીનો સહયોગ રહ્યો છે તેવું જણાવ્યું હતું. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, મુંદ્રા, કચ્છ. અમારા ગામને જોડતા તલવાણા ફરાદી રોડ, તલવાણા હરિપુરા રોડ જે બહુ ટાઈમ પહેલાં બનેલો હતો અને હાલમાં બહુ જર્જરિત હાલતમાં હતો, જે ચાલવાની પરિસ્થિતિમાં નહોતો, તો અન્ય રજૂઆતો ઘણીવાર રજૂઆતો કરવા છતાં આ સફળ નહોતા થયા. પણ હમણાં વિરેન્દ્રભાઈને રજૂઆત કરતાં, ધારાસભ્યશ્રીને રજૂઆત કરતાં તાત્કાલિક આ રોડ મંજૂર થયેલ છે અને કામ પણ અપાઈ ગયેલ છે એજન્સીને, અને એનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. એની અંદર ઉપસ્થિત આપણા લોકડા લીધા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન, ભાજપના પ્રમુખ, માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ, તેમજ પૂર્વ મહામંત્રી રાજુભા, સૌ વડીલો ઉપસ્થિત રહ્યા અને આજે ખાતમુહૂર્ત કર્યું. અને અત્રેથી અમારી આજ લેટર આપતાની સાથે જ 3 લાખની ગ્રાન્ટ અને 2 લાખની ગ્રાન્ટ, એમ 5 લાખની ગ્રાન્ટ ભાઈએ હમણાં અમને ફાળવી દીધી, એનો ખૂબ ખૂબ આનંદ છે. અને સાથે સાથે એ પણ વસ્તુનો આનંદ છે કે અમારે પીએચસીમાં 14 ગામડા આવતા પીએચસીની અંદર એમ્બ્યુલન્સ નહોતી, તો ઘણા ટાઈમથી એમ્બ્યુલન્સ વંચિત અમારી પીએચસી હતી, તો આજે ભાઈએ પણ એ પણ જાહેરાત કરી કે તમારી એમ્બ્યુલન્સ પણ મંજૂર થઈ ગઈ છે. તો એ વખતે ગામ વતીથી હું ભાઈનો 100% આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. એમાં ક્યાંથી ચાલુ કરો એ મને પોતાને ખબર નથી, પણ હાઈસ્કૂલ થઈ એ મારું એક સપનું હતું અને ગામનું પણ સપનું હતું. અને બાપુએ જે હાઈસ્કૂલ ચાલુ કરાવી એમાં પહેલું તો એવું કહું કે ગામમાં જે દીકરીએ સ્કૂલ મૂકી દીધી હતી અને બાપુના પ્રયાસથી જે હાઈસ્કૂલ ચાલુ થઈ એ દીકરી પાછી આવી અને આજની તારીખમાં 10મીમાં ભણે છે અને પરીક્ષા આપશે એટલે પાસ થશે. એ વિચાર કરો કે જે દીકરીઓ ઘરે બેઠી હતી અને એ દીકરીઓ આજે ભણશે તો એ કેટલો ઉપયોગી થશે. અને આ બાપુનો જિંદગીભર અમે આ તલવાણા એમના ઋણમાંથી નહીં છૂટીએ. અને બાપુના તમને ગણાવું તો આ 2 વર્ષમાં કામ કેટલા છે, જો તમને એક માધ્યમિક શાળા, પછી તલવાણાથી ફરાદી રોડ, પછી તલવાણાથી હરિપુરા રોડ, પછી ગ્રામ પંચાયતથી કરીને આપણે મેન બજાર અમારો એ રોડ, પછી ધોબીઘાટથી હનુમાનજીનો પેવર રોડ, પછી અમારા નવા તલવાણામાં ખુટ્ટી ગટર લાઈન, પછી નવું ગ્રામ પંચાયત ઘર, પછી અજાણી દરબારમાં ઇન્ટરલોક, પછી અખાણી દરબારમાં ઇન્ટરલોક, બાપા સીતારામમાં ઇન્ટરલોક, મહેશ્વરી સમાજમાં ઇન્ટરલોક, અજાણી અખાણી સમાજવાળી માટે ગ્રાન્ટ અને ગુણપુરી માટે સીસી રોડ, ગુણપુરી માટે ગટર લાઈન અને શ્રીરામનગર માટે લાઈટ, આટલા વિચાર કરો 16 થી 17 કામ 2 વર્ષમાં. અમને તો સાંભળીને અમારા ગામના વાતો કરે છે કે આજથી 35 વર્ષ પહેલાં વિકાસ થયો હતો તો અત્યારે થાય છે એમ. જીવભાના વખતમાં જે તે વખતે મોટો એવો વિકાસ થયો હતો અમારે, એ પછી કોઈ મોટું કામ થયું નહોતું. આટલા બધા ધારાસભ્ય આવ્યા તે પછી જો પહેલું કામ થયું હોય તો આ વિરેન્દ્રસિંહ નામે આભારી છે. અમારું ગામ, આખું ગામ વિરેન્દ્રસિંહભાઈને બહુ ચાહે છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના ઋણમાંથી અમે ક્યારે બને. જય ભારત માતા કી જય.